દ્વિતીય ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે તેના પર પ્રક્રિયા કરી તેની પેદાશોના ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રવૃત્તિને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે એટલે કે પ્રાથમિક પેદાશો એટલે કે કંઈ તો કે આપણા ઉપર પ્રાથમિક ક્ષેત્રમાં વાત કરી ગયા કે તે કાચો માલ આપણને જે પૂરો પાડે છે તેના ઉપર જ પ્રક્રિયા કરી અને તેને ઉપયોગમાં લઈ શકાય એવી રીતે તેને બનાવવામાં આવે છે તેને શું કહેવાય છે તો કે દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ કપાસિયા તેલ છે બરાબર પછી છે શેરડીમાંથી ગોળ અને ખાંડ માટીમાંથી ઈંટો બનાવી વગેરે યંત્ર સામગ્રી માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો સંચાર સાધનો એટલે કે શું આપણે મોબાઈલ ટેલિફોન જે આપણે વાપરીએ છીએ એને સંચાર સાધનો કહેવાય પછી છે વિદ્યુત સામગ્રી તમે વિદ્યુતના થાંભલાને બધું જોવો છો બરાબર એ બધું તેમાં આવે છે પછી છે તૈયાર વપરાશી વસ્તુઓ તૈયાર વપરાશી વસ્તુઓ એટલે કે કેવી ધારો કે હું તમને કહું આપણે વનસ્પતિમાં આપણે વાત કરી તો કે ટમેટા જે છે બરાબર તે ઊગે છે પછી હવે એમાંથી આપણે ટોમેટો સોસ બનાવો છે તો એના માટે શું કરશું તો કે એને એ બધા ટમેટાનું જે ખેતર હશે તે ફેક્ટરીવાળા જે છે તેનો બધા ટમેટા તે ખરીદી લેશે પછી તેની ફેક્ટરીમાંથી તે તેની ટેકનોલોજીથી તે ટોમેટો તે ટમેટામાંથી ટોમેટો સોસ બનાવશે અને તેને પેકિંગ કરશે તેની એક્સપાયર ડેટ આ તેની જે કાંઈ ડિટેલ હોય તેને સારી રાખવા માટે તેમાં થોડાક કેમિકલ નાખશે બરાબર તો એ બધી તૈયાર વપરાશી વસ્તુઓમાં આવે છે એવી જ રીતે આપણને અત્યારે ઘણી બધી તૈયાર વસ્તુઓ આપણને મળી રહી છે પ્રોટીન શેક છે બરાબર ફ્રૂટી તમે બધા પીવો છો થમ્સઅપ કોલ્ડ ડ્રિંક એ બધી વસ્તુ આમાં જ આવે છે એને તૈયાર વપરાશી વસ્તુઓ કહેવાય છે તેના ઉત્પાદન માટે રોકાયેલા મોટા મોટા ઉદ્યોગો એટલે કે આ બધી જે વસ્તુ બનતી હોય એમને એમ તો બને નહીં એના માટે મોટી મોટી મોટા મોટા કારખાનાઓ જોઈએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જોઈએ બરાબર તો એના માટેના મોટા ઉદ્યોગો પછી છે સંરક્ષણ સામગ્રી એટલે કે જે મિસાઈલ છે બંદૂકની જે ગોળી છે એ બધી વસ્તુઓ જે બનાવવામાં આવે છે તેને સંરક્ષણ સામગ્રી કહેવાય છે તેના માટે પણ અલગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મોટા મોટા અલગ ઉદ્યોગો હોય છે રંગ રસાયણો એટલે કે કેમિકલ્સ કાપડનું વગેરે ઉત્પાદન કરતા એકમો વગેરેનો આ દ્વિતીય ક્ષેત્રમાં સમાવેશ થાય છે અને તેના કારણે તેને બીજું શું નામ આપવામાં આવ્યું છે તો કે ઔદ્યોગિક ક્ષેત્ર પણ તેને કહે છે હવે તમને પરીક્ષામાં પૂછે કે દ્વિતીય ક્ષેત્રને બીજા કયા નામેથી ઓળખાય છે તો કે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને અંગ્રેજીમાં શું કહેવાય તો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર બરાબર હવે છે સેવા સેવા ક્ષેત્ર પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે એટલે કે આ બધી વસ્તુ તો બની ગઈ કાચા માલમાંથી મેન્યુફેક્ચર થઈને બધી વસ્તુઓ બની ગઈ હવે તેને લોકો સુધી તો પહોંચાડવી પડશે બરાબર મોટા મોટા વેપારીઓ સુધી પહોંચાડવી પડશે તો એના માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા તેનું પરિવહન કરવાની જરૂર પડે છે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન પત્ર પત્રાચાર બેંકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડે છે એટલે કે આટલી મોટી ફેક્ટરી હોય તો તેને ચલાવવા માટે વિદ્યુતનું વિદ્યુતની જરૂર પડતી હોય પાણીની જરૂર પડતી હોય બરાબર એ બધી વસ્તુઓની જરૂર નાની મોટી વસ્તુઓની જરૂર પણ પડતી હોય છે પ્લાસ્ટિક છે આ તે બરાબર પેકિંગ માટે ને એવી રીતે તો તેના માટે તે એટલો એટલો બધો ખર્ચો અત્યારે કોઈ વ્યક્તિ પાસે હોય નહીં તો તે બેંક પાસેથી તે વ્યાજે રૂપિયા લે છે એટલે કે લોન લે છે અને તેનો પ્રચાર કરવા માટે ટેલિફોન છે પત્રાચાર છે તેનો પણ તે ઉપયોગ કરે છે કે અમારી પ્રોડક્ટ સારી છે તમે અમારી પ્રોડક્ટ લ્યો હવે આપણે હું તમને અત્યારે એક્ઝામ્પલ તમને બધાને ખબર જ છે કે અમૂલ દૂધ અત્યારે કેટલું ફેમસ છે તો અમૂલ દૂધ ક્યાંથી મળે છે એ દૂધ શું છે એ કાચો માલ છે પરંતુ એને મેન્યુફેક્ચર ફેક્ટરીમાં મૂકી તેનું ફેટ જે છે તે કાઢી લે છે ફેક્ટરી દર ફેક્ટરીમાં પ્રોડક્શન દરમિયાન બરાબર અને પછી તેને તેને દૂધની થેલીમાં તેને ભરવામાં આવે છે અને વાહનો દ્વારા તેને જે તે શહેરોમાં રાજ્યોમાં તેને વેચતું કરવામાં આવે છે અને પછી આપણે ત્યાંથી દુકાનેથી આપણે લઈએ છીએ બરાબર તો આ બધી વસ્તુ એવી રીતે એટલે એનો એના પ્રોડક્શનનો પ્રચાર કઈ રીતે થાય તો કે છાપામાં જાહેરાત આવે છે ટીવીમાં આપણને એડ આવે છે બરાબર તે બધી વસ્તુ દ્વારા એનો પ્રચાર પ્રસાર થઈ શકે છે પછી છે ટૂંકમાં વ્યાપાર સંચાર તેમજ પરિ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો એટલે કે દરિયાઈ એટલે કે જહાજથી પણ બહુ મોટા 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 દેશો સુધી આ વસ્તુઓ પહોંચાડી હોય તો જહાજની પણ જરૂર પડે હવાઈ જહાજની પણ જરૂર પડે બરાબર દરિયાઈ માર્ગોની પણ જરૂર પડે પછી છે શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ એટલે કે પ્રોડક્શન દરમિયાન કોઈપણ જાતની ખામી આવે કે કોઈ હાદસો થાય એટલે કે કોઈ અકસ્માત થાય તો તેના માટે તે જે તે કંપનીની વીમા જે તે કંપની માટે વીમો કાઢવામાં આવે છે તે કંપનીની વીમા કંપનીઓ બેન્કિંગ તેમજ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી જેવી સેવા ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે કયા ક્ષેત્રમાં તો કે સેવા ક્ષેત્રમાં વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એટીએમ બૂથ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્ત્વની સેવાઓ જરૂરી થઈ ગઈ છે અત્યારે આપણને ખબર છે કે ઇન્ટરનેટ વગર આપણે કાંઈ ચાલતું છે નહીં એટીએમ વગર પણ આપણે ચાલતું નથી બૂથ કોલ સેન્ટર એટલે કે હવે તો અત્યારે બૂથ કોલ સેન્ટર અત્યારે ઓછા થઈ ગયા છે સોફ્ટવેર કંપની વગેરે મહત્ત્વની સેવાઓ શરૂ થઈ છે હવે આપણે નીચે જોઈશું હવે આપણે પાઠ વિડીયો દ્વારા પણ સમજી લઈએ પ્રકરણ નવ આપણી અર્થવ્યવસ્થા પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી કે પપ્પા તમને કોઈ વસ્તુ લાવવા અથવા કોઈ અન્ય ઉદ્દેશ માટે રૂપિયા આપતા હશે આ રૂપિયા તમારા ખિસ્સામાંથી બસમાં નાસ્તાના સ્ટોરમાં સાયકલ કે કોઈ પણ વ્હીકલ રિપેરિંગના ગેરેજમાં દુકાનમાં થિયેટરમાં કે પછી શાળામાં કોઈ કારણસર પહોંચી જાય છે શાળામાં કોઈ કારણસર પહોંચી જાય છે અને ત્યાંથી પણ તેની યાત્રા અવિરતપણે ચાલે છે પણ રૂપિયાની યાત્રાનું ચિત્ર આપેલું છે ચિત્રમાં ખેડૂતને પોતાના ખેતરમાં શેરડીના પાકના ઉત્પાદન માટે જરૂરી બિયારણ જંતુનાશક દવાઓ ખેતર ખેડવાનો ખર્ચ ખેતમજૂરી વગેરે માટે નાણાંની એટલે કે રૂપિયાની જરૂર પડે છે આથી તે ગ્રામીણ બેંકમાં લોન લેવા જાય છે તે રૂપિયાનો ઉપયોગ કરી ખેતી કરી ખેડૂત શેરડીનો સારો પાક ઉત્પન્ન કરી ટ્રેક્ટરમાં ભરી ગંજ બજાર એટલે કે માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે અહીં તેને વેપારી તેના ઉત્પાદન એટલે કે પાકના બદલામાં રૂપિયા ચૂકવે છે ખેડૂત આ રૂપિયામાંથી ઘર માટે મીઠાઈ ખરીદે છે તેનો પુત્ર આ રૂપિયામાંથી નોટબુક ખરીદે છે છે ગંજ બજારનો વેપારી આ શેરડી ખાંડના કારખાનાને વેચે શેરડીમાંથી ખાંડ ગોળ ખાંડસરી વગેરે બને છે તેના કુચ્ચામાંથી કાગળ બને છે હવે ખેડૂત પોતાના ઘર ખર્ચ કરતા વધેલા રૂપિયાને બેંકમાં જમા કરાવે છે આમ બેંકમાંથી નીકળી રૂપિયો પાછો બેંકમાં પરત ફરે છે આ છે રૂપિયાની અવિરત યાત્રા પ્રવૃત્તિ ત્રણ ક્ષેત્રો પર આધારિત આર્થિક પ્રવૃત્તિ લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓ ત્રણ ક્ષેત્રો પર આધારિત છે પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર કેટલીક વસ્તુઓ આપણે કુદરત પાસેથી મેળવીને સીધે સીધી જ ઉપયોગમાં લઈએ છીએ દાખલા તરીકે અનાજ ફળો વનસ્પતિ વગેરે આ ઉપરાંત અમુક કુદરતી ક્ષેત્રો આપણને ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે દાખલા તરીકે વન ક્ષેત્ર પશુ સંપત્તિ ક્ષેત્ર મત્સ્ય ક્ષેત્ર ખાણ ક્ષેત્ર વગેરે તેથી આ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે વન એટલે કે જંગલો આપણને લાકડું ઔષધીય વનસ્પતિ ગુંદર તેમજ લાખ જેવી ઉપયોગી વસ્તુઓ પૂરી પાડે છે પશુઓ એટલે કે પ્રાણીઓ આપણને દૂધ માંસ હાડકા અને ચામડા આપે છે પાણીમાંથી આપણને માછલા મળે છે જે કેટલાક લોકોના ખોરાક તરીકે તેમજ અન્ય બનાવટોમાં ઉપયોગી પુરવાર થાય છે જમીનની નીચેની સપાટી એટલે કે ખાણમાંથી આપણને વિવિધ ખનીજો મળે છે જે વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગી પુરવાર થાય છે દ્વિતીય ક્ષેત્ર ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેના પર પ્રક્રિયા કર્યા બાદ તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય છે તેવી પ્રવૃત્તિઓને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ કપાસિયા તેલ શેરડીમાંથી ગોળ ખાંડ અને માટીમાંથી ઈંટો બનાવવી વગેરે યંત્ર સામગ્રી માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો વિદ્યુત સામગ્રી તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો ખનીજોના ઉદ્યોગો સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતા કારખાના રંગ રસાયણો કાપડ વગેરેનું ઉત્પાદન કરતા કારખાના તેમજ મધ્યમ કક્ષાના અને નાના ઉદ્યોગો કલા કારીગરીની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ દ્વિતીય ક્ષેત્રમાં થાય છે માંડીને સુધીના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગોનો સમાવેશ દ્વિતીય ક્ષેત્રમાં થાય છે આ ક્ષેત્રને માધ્યમિક ક્ષેત્ર અથવા એટલે કે નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી બનાવવા માટે જે કંઈ પણ વસ્તુની અથવા તો સામગ્રીની જરૂર પડે છે અને અને તેને મેન્યુફેક્ચર કરી જે વસ્તુ બનાવવામાં આવે છે તે ક્ષેત્રને દ્વિતીય ક્ષેત્ર કહે છે ક્ષેત્ર ક્ષેત્ર પણ કહે છે સેવા પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો મોટો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો જેવા વાહનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા ટેલિફોન પત્રાચાર તેમજ બેંક પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એટીએમ બુથ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓ શરૂ થઈ ગઈ છે વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે પરંતુ જેમ જેમ એટલે કે જો આપણને કાચો માલ જ કોઈ વસ્તુનો ન મળે તો આ બધી પ્રક્રિયા થઈ શકે નહીં જેમ કે દ્વિતીય ક્ષેત્રની પ્રક્રિયા છે અને સેવા ક્ષેત્રની પ્રક્રિયા છે એ બંને થઈ શકે નહીં એના માટે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કાચો માલ હોવો જરૂરી છે જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે માધ્યમિક ક્ષેત્ર અથવા ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવાઓના ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે ભારતમાં પણ આ પ્રમાણે જ બની રહ્યું છે ત્રણેય ક્ષેત્રો વચ્ચે પરસ્પર સંબંધ ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિઓ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હોવા છતાં એકબીજા પર નિર્ભર છે આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈએ ધારો કે ખેડૂતો કોઈ ખાંડની શેરડી વેચવાની ના પાડે તો શું થશે થશે આની અસર એ કે થોડાક સમય પૂરતો કાચો માલ ન મળતા ખાંડ ગોળ તેમજ ખાંડ સરીના ઉત્પાદનમાં ઘટાડો થાય જે દર્શાવે છે કે આ દ્વિતીય ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્રનું ઉદાહરણ છે જે પ્રાથમિક ક્ષેત્ર પર નિર્ભર છે ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે તો કપાસની ખેતીનું શું થશે ભારતમાં કપાસની કિંમત ઘટશે ભારતમાં કપાસની ખેતીને નુકસાન થશે અને જો ખેડૂત ઝડપથી બીજા પાકો તરફ ધ્યાન નહીં આપે તો તેનું દેવાળું પણ થઈ શકે છે આ પ્રાથમિક ક્ષેત્રનું ઉદાહરણ છે જે દ્વિતીય ક્ષેત્ર પર નિર્ભર છે ખેડૂત ટ્રેક્ટર વીજળી રાસાયણિક ખાતર કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે ધારો કે રાસાયણિક ખાતર અને પંપસેટની કિંમત વધી જાય તો શું થશે ખેતી પરનો ખર્ચો વધી જશે અને ખેડૂતોને ઓછો લાભ મળશે ખેતી કરવી મોંઘી પડશે આ સેવા ક્ષેત્રનું ઉદાહરણ છે દ્વિતીય અને પ્રાથમિક બંને ક્ષેત્રો તેના પર નિર્ભર છે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરતા લોકોને ભોજનની જરૂર હોય છે ધારો કે ટ્રાન્સપોર્ટ વાળાએ હડતાલ પાડી અને ગામડાઓમાંથી શાકભાજી દૂધ વગેરે લઈ જવાની ના પાડી તો શું થશે શહેરોમાં એક બાજુ ભોજનની ખોટ પડશે અને બીજી બાજુ ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચવામાં અસમર્થ આ દ્વિતીય ક્ષેત્રનું ઉદાહરણ છે સેવા ક્ષેત્ર અને પ્રાથમિક ક્ષેત્ર બંને ક્ષેત્રો તેના પર નિર્ભર છે આ ઉદાહરણ પરથી સાબિત થાય છે કે આ ત્રણેય ક્ષેત્રો એકબીજા પર આધારિત છે વળી ત્રણેય ક્ષેત્રનું મહત્વ એક સરખું જ છે પરંતુ સેવા ક્ષેત્ર આ બધા ક્ષેત્રોને સાંકળતી એક અત્યંત મહત્વની કડી છે તેથી આજના સમયમાં ભારતમાં સેવા ક્ષેત્રનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે સેવા ક્ષેત્રમાં વિવિધ સેવાઓ જેવી કે આરોગ્ય વીમા મનોરંજન પ્રવાસ પર્યટન શિક્ષણ બેન્કિંગ ઉદ્યોગો અને વાહન વ્યવહારનો સમાવેશ થાય છે આપણા દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગોએ જે ફાળો આપ્યો છે તેવો જ ફાળો સેવા ક્ષેત્રોએ પણ આપ્યો છે માહિતીના યુગમાં સેવા ક્ષેત્રોનું મહત્વ વધ્યું છે સેવા ક્ષેત્રોએ રોજગારીના નવા ક્ષેત્રો પણ ખોલ્યા છે શિક્ષણનો વ્યાપ વધતા શિક્ષિતો સારી કમાણી કરે છે તેઓની કુશળતાનો લાભ જે તે ક્ષેત્રોને મળ્યો છે જેને કારણે રાષ્ટ્રની આવકમાં વધારો થયો છે ફોન ફેક્સ મોબાઈલ ફોન ઈમેલ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોએ આર્થિક ક્ષેત્રે વિકાસ કરવા મોટું યોગદાન આપ્યું છે બેન્કિંગ સેવાઓથી સામાન્ય માણસથી માંડીને મોટા ઉદ્યોગોના માલિકોને આર્થિક લાભો મળ્યા છે લોન વગેરેની વ્યવસ્થાથી ઉદ્યોગો સ્થપાયા મકાનો બંધાયા અને લોકોને રહેવા માટે ઘરનું ઘર મળવા લાગ્યું આમ દેશના આર્થિક વિકાસમાં સેવા ક્ષેત્રનું મહત્વ અનન્ય છે પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના અંતિમ ઉત્પાદનમાં કઈ રીતે થાય છે તે જાણવા આપણે એક ઉદાહરણ લઈએ એક ખેડૂત લોટની કોઈ મિલને પ્રતિ કિલોગ્રામ પંદર રૂપિયાના દરેક ઘઉં વેચે છે મિલ આ ઘઉંને દળે છે અને તે લોટ એક બિસ્કિટ કંપનીને પ્રતિ કિલોગ્રામ વીસ રૂપિયાના દરે વેચે છે બિસ્કિટ કંપની લોટની સાથે ખાંડ ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરી બિસ્કિટના મોટા પેકેટ બનાવે છે અને બજારમાં પ્રતિ કિલોગ્રામ એંશી રૂપિયાના ભાવે વેચે છે આમ બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે જે ગ્રાહક સુધી પહોંચે છે